વાલા દર્શક મિત્રો, નમસ્કાર. આપણે જાણીએ છીએ કે આપણે બાળકોને બને ત્યાં સુધી ડિજિટલ ડિવાઇસીસથી દૂર રાખીએ છીએ, મોબાઈલ ઓછો વાપરવાનું કહીએ છીએ, ટીવી ઓછું જોવાનું કહીએ છીએ. પણ આજના સંજોગોમાં જ્યારે બાળકોને ઓનલાઈન એજ્યુકેશન કમ્પલસરી થઈ ગયું છે, ત્યારે આપણી પાસે બહુ વિકલ્પો ઓછા થઈ ગયા છે. એ સમયે આપણે થોડું જાણીએ આ વિશેની આડઅસરો અને એ આડઅસરોને નિવારવા માટેના થોડા સૂચનો. પહેલાં તો આપણે જાણીએ કે કોને મોબાઈલ આપવો અને કેટલો આપવો. સૌથી પહેલી, સૌથી વધારે અગત્યની વસ્તુ એ છે કે 2 વર્ષથી નાના બાળકના હાથમાં મોબાઈલ નથી આપવાનો. બાળક રડે છે, જમતું નથી અને આપણે મોબાઈલ પકડાવીએ છીએ, આદત બહુ જ ખોટી છે. WHOના કહેવા પ્રમાણે અને એમની સલાહ પ્રમાણે 2 વર્ષથી નાના બાળકના હાથમાં મોબાઈલ આપવો એ બાળકને માટે બહુ જ નુકસાનકારક થાય છે. ખાલી આંખ માટે જ નહીં, બાળકની ઓવરઓલ વિકાસમાં પણ એ બાધારૂપ નીવડે છે. 2 થી 5 વર્ષનું બાળક હોય તો મેક્સિમમ તમે આપી શકો 1 થી 2 કલાક, એનાથી વધારે નહીં. 5 વર્ષથી ઉપરનું બાળક હોય તો 3 થી 5 કલાક, એનાથી વધારે નહીં. હવે આ જ્યારે ઓનલાઈન એજ્યુકેશન માટે તમે વાપરો છો, ત્યારે જ્યાં સુધી તમારા ઘરમાં સગવડતા હોય, શક્યતા હોય, ત્યાં સુધી મોબાઈલને ટીવી સાથે કનેક્ટ કરીને બાળકને ટીવી પર જ ભણવાનું કહો. મોબાઈલ હાથમાં બને ત્યાં સુધી ના આપો. પણ જ્યારે એવી પરિસ્થિતિ હોય કે તમારી પાસે મોબાઈલ સિવાય કોઈ જ વસ્તુ નથી, તો એમાં થોડા સૂચનો છે. મોબાઈલમાંથી જે બ્લુ રેઝ આવે છે એ ઘણીવાર આંખને નુકસાન કરી શકે, તો એના માટે એક તો બાળકને રેગ્યુલર પોસ્ચર પર જ બેસાડો. સૂતા સૂતા મોબાઈલ જોવો કે અંધારામાં મોબાઈલ પકડીને રહેવું, રાત્રે મોડે સુધી મોબાઈલ પકડવો, એ પણ નુકસાનકારક છે. એટલે એક તો તમે સારી રીતે પોશ્ચર આપી બચ્ચાને સરખી રીતે બેસાડો, અને મોબાઈલ વાપરવાની જરૂર પડે તો મોબાઈલને આંખની બરાબર સામે ન રાખતા થોડું નીચે રીડિંગ પોઝિશનમાં રાખીને મોબાઈલ જોવો. ત્રીજી વસ્તુ એ કે મોબાઈલમાં રીડિંગ મોડની ફેસિલિટી હોય છે, જેમાં રીડિંગ મોડને લીધે બ્લુ લાઇટ્સ ઓટોમેટિકલી તમને આંખને ઓછી નુકસાન કરશે. અને ચોથી વસ્તુ, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બ્લેક બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ લેટર્સ કરી દો, એ પણ આંખને ઓછો સ્ટ્રેન આપશે. અને ચોથી વસ્તુ એ છે કે લેટર્સની સાઇઝ મોટી કરી દો, ફોન્ટની સાઇઝ થોડી મોટી કરી દો, એ પણ આંખને ઓછું નુકસાન કરશે. બરાબર, આ બધી જે એડવાઇસ છે, કોઈ પણ તમે ડિવાઇસ વાપરતા હો, મોબાઈલ વાપરતા હો, લેપટોપ વાપરતા હો, ડેસ્કટોપ વાપરતા હો કે ટીવી વાપરતા હો, બધામાં લાગુ પડે છે. જેટલા મોટા અક્ષરો હશે આંખને સ્ટ્રેન ઓછો પડશે. અને જ્યારે તમે મોબાઈલ વાપરો છો ત્યારે 1 ફૂટનું ડિસ્ટન્સ, અને જ્યારે ડેસ્કટોપ કે લેપટોપ વાપરો છો ત્યારે 2 ફૂટનું અંતર આંખથી હોવું જરૂરી છે. અને ટીવી વાપરો છો તો રૂમનું જે ડિસ્ટન્સ હોય એ પ્રમાણે તમે બને એટલું આખું અથવા દૂર બેસીને ટીવી જોઈ શકો છો. એ એક વસ્તુ છે. બીજી અગત્યની વસ્તુ એ છે કે તમે મોબાઈલ કે કોઈ પણ ડિજિટલ ડિવાઇસીસ વાપરતા હો તો 20 મિનિટ કે 1/2 કલાકના ઉપયોગ પછી કમ્પલસરી, ફરજિયાત રૂપે તમારે 20 સેકન્ડથી 1 મિનિટનો બ્રેક જરૂરી છે. અને એ બ્રેક વખતે આંખ ડિજિટલ ડિવાઇસીસથી હટાવી અને બારીની બહાર દૂર જોવો, જેથી કરીને આંખના સ્નાયુઓ અંદરના અને બહારના જે એક ધારા સ્ક્રીન પર હોય છે નજીકની વસ્તુ જોવા માટે, એ રિલેક્સ થઈ જાય. અને એના કારણે જે આડઅસરો થતી હોય છે, દાખલા તરીકે આંખો દુખવી, માથું દુખવું, કોઈ વાર આંખ ત્રાસી થઈ જવી, માઇનસ નંબર હોય તો એ નંબર વધી જવા, એ બધી વસ્તુઓને તમે નિવારી શકો છો. બરાબર, એટલે આ વસ્તુ મોબાઈલ અને ટીવી વચ્ચે. હવે બીજી એક વસ્તુ એ છે કે વચ્ચે વચ્ચે જ્યારે બ્રેક લો ત્યારે તમે દૂરની વસ્તુ તો જુઓ જ છો, પણ સાથે સાથે થોડું ઠંડુ પાણી પણ આંખ ઉપર રેડી દો. કારણ કે યુઝ્યુઅલી આમાં કેવું થતું હોય છે, ત્યારે તમે ડિજિટલ ડિવાઇસીસને લાંબો ટાઈમ સુધી જોઈ રહ્યો છો ત્યારે તમારી આંખ પલકારો મારવાનું ચૂકી જાય છે, અને એને લીધે આંખ કોરી પડી જવાનું, ડ્રાય થઈ જવાના પ્રોબ્લેમો રહેતા હોય છે, અને જેના કારણે દર્દીને આંખ લાલ થઈ જાય, આંખમાં ચળ આવે, વારંવાર પાણી નીકળે, અથવા તો આંખ ચોળવાનું મન થાય એવું થતું હોય છે. તો એ ટાઈમે તમે આંખને થોડુંક પાણીથી ધોઈ નાખો તો આંખ કોરી પડવાની પણ ના રહે, અને 20 મિનિટ કે 1/2 કલાક પછી તમે આંખને બ્રેક આપો છો એટલે પણ આંખ પલકારો મારી રહે છે. ત્રીજી વસ્તુ એ છે કે તમે જો એસીનો રૂમ વાપરતા હો તો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ફેન કે એસીનો ફ્લો ડાયરેક્ટલી આંખ ઉપર હીટ ના થવો જોઈએ. એસી અથવા પંખો જે કંઈ હોય એ તમારી પોઝિશન હોય એમાં પાછળના ભાગમાં હોય, આંખની સામે ન હોય એ જોવું પણ જરૂરી છે.
ચોથી વસ્તુ એ છે કે આ બધું તો આપણે કરીએ જ છીએ, બરાબર, ધ્યાન પણ રાખીએ છીએ, પણ એની સાથે સાથે અગત્યની વસ્તુ એ છે કે આંખને નુકસાન સાથે સાથે બાળકના શારીરિક ને માનસિક વિકાસ પર પણ આ વસ્તુ અસર પડે છે. અને એને નિવારવા શું કરવાનું છે કે જે અનિવાર્ય ટાઈમ છે ડિજિટલ ડિવાઇસીસ સાથે એ તો તમે વાપરો જ છો, પણ બાકીના સમયને અમે આને ડિજિટલ ઇમ્યુનિટી કહીએ છીએ. જેમ આપણે શરીરની ઇમ્યુનિટી વધારવા શું શું કરીએ છીએ, એવી રીતે આંખની ઇમ્યુનિટી ડિજિટલ ડિવાઇસીસ સામે વધે એને માટે શું કરવું છે કે બાકીના સમયે બાળકને ડિજિટલ ડિવાઇસીસ જરા પણ ના આપો, બાળકને બીજી ગેમ્સમાં ઇન્વોલ્વ કરો અથવા તો એને રસ લેતા કરો. ડિજિટલ ડિવાઇસીસ સિવાયની ઘણી ગેમો છે કે જે બાળક આરામથી કરી શકશે ને એને લીધે એનું બ્રેઇનનો વિકાસ પણ થશે, શારીરિક વિકાસ પણ થશે, માનસિક વિકાસ પણ થશે. કારણ કે લાંબા ટાઈમ ડિજિટલ સ્ટ્રેસને લીધે બાળકનું જિદ્દીપણું વધી જાય છે, ચીડિયાપણું વધી જાય છે, બાળક કોઈની સાથે ભળવાનું જતું રહે છે, સોશિયલાઇઝિંગ ઓછું થઈ જાય છે, એ બધી આડઅસરો પણ આપણે નિવારી શકીશું. બીજી એક વસ્તુ કહેવાની હતી, આ તો અત્યાર સુધી આપણે વાતો કરી જે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન વધારે સ્ટ્રેસ પર આપવું પડે છે એના વિશે વાત કરી. એ સિવાય આપણે સામાન્ય બાળકોની આંખની સંભાળની વાત કરીએ તો અગત્યની એક બે વસ્તુ એ છે કે બાળકો આજકાલ ઇન્ડોર વધારે રહે છે, એને લીધે વિટામિન ડી ઓછું થાય છે અને એ પણ આંખને નુકસાન કરે છે. એટલે બાળકને આઉટડોર એક્ટિવિટી અને રમતોમાં વધારે પ્રોત્સાહિત કરો. એને લીધે બીજો ફાયદો એ પણ થશે કે જે બાળકોના માઇનસ નંબર હોય છે એને જેના ઝડપથી નંબરો વધતા હોય છે એ જેટલા આઉટડોર એક્ટિવિટીમાં રહેશે એટલા નંબર વધવાની શક્યતાઓ ઓછી રહે છે. બીજી એક વસ્તુ એ પણ છે કે અમુક સિઝનમાં બાળકોને એલર્જીનો પ્રોબ્લેમ થતો હોય છે, જેમાં અગત્યનો સૌથી વધારે બહુ જ વારંવાર આંખ ચોળી, લાલ થઈ જવી, બહુ જ ખજવાળ આવી અને સખત પાણી નીકળવું. હવે એ એલર્જીનો પ્રોબ્લેમ પણ આંખના એક અગત્યના પ્રોબ્લેમમાંનો છે અને એમાં ઘણીવાર અમે જોયું છે કે મા બાપ એ વસ્તુને ગંભીરતાથી લેતા નથી અને ઘણીવાર એને બેદરકાર રહે છે. એના કારણે લાંબા ગાળે બાળકની આંખને ઘણું બધું નુકસાન થઈ શકે. અને એક બીજી વસ્તુ એ પણ જોઈ છે કે ઘણીવાર ડૉક્ટર પાસે દવા લેવા જાય, દવા લઈ લે, ડૉક્ટરે દવા આપી એનાથી થોડું સારું થઈ ગયું તો પછી બીજી વાર ડૉક્ટર પાસે જવાની બદલે જાતે ને જાતે દવાઓ વાપરે છે. એ સેલ્ફ મેડિકેશન બહુ જ ખરાબ વસ્તુ છે, એનાથી ઘણીવાર બાળકને ફાયદો થવાને બદલે પણ નુકસાન થાય છે. એટલે ટૂંકમાં જ્યારે પણ આંખની નાની મોટી કોઈ પણ ફરિયાદો આવે ત્યારે એને બેદરકારી રાખ્યા વગર ડૉક્ટર પાસે જઈ યોગ્ય સલાહ લઈ અને એ જ પ્રમાણે એનો ઈલાજ કરવો જરૂરી છે, એમાં બેદરકારી ના ચાલે. ઘણીવાર એવું થાય કે આપણે ડૉક્ટર પાસે જઈશું, બાળક તો બહુ નાનું છે, જવાબ તો આપી નહીં શકે, તપાસ કરવા નહીં દે, ડૉક્ટર શું જોશે. પણ એ ડૉક્ટરની તરફની આવડત છે કે તમારે નાનું બાળક હશે તો પણ એને શું તકલીફ છે, ચશ્માનો નંબર છે કે નહીં, નંબર છે તો કેટલો છે, આપવા જેવો છે કે નહીં, બાળકને પડદામાં તો કોઈ ખામી નથી, એ બધું જ જે બાળકોના આંખના ડૉક્ટર હોય એ સારી રીતે તપાસ કરીને જોઈ શકે છે અને તમારે એ માટે રેગ્યુલરલી બતાવવા જવું જરૂરી છે. ચોથી વસ્તુ એ પણ છે કે ઘણીવાર ચશ્માના નંબરનો એક અમારે ઘણીવાર પ્રોબ્લેમ થતો હોય છે કે ચશ્માના નંબર બાળકને છે, તમે નંબર આપ્યા, ડૉક્ટર પાસે ગયા પણ ખરા, ડૉક્ટરે નંબર આપ્યા, પણ પછી એના જ તમે ચશ્માના નંબર વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ સુધી જ્યાં સુધી બાળકની ફરિયાદ ના આવે અથવા ચશ્મા ના તૂટે ત્યાં સુધી ચાલુ જ રાખો છો, એ પણ ખોટી વસ્તુ છે. બાળકના શરીરનો વિકાસ થાય અને બાળકની ઉંમર વધે એ પ્રમાણે કુદરતી રીતે નંબરો બદલાતા રહે છે, એટલે એ માટે પણ ડૉક્ટર પાસે જઈ રેગ્યુલરલી નંબર ચેક કરાવવા બહુ જ જરૂરી છે. જ્યારે તમે કોઈ ડૉક્ટર પાસે ગયા, તમને કોઈ ટીપા ડૉક્ટરે લખી આપ્યા આંખ માટે અને એક વખત એ તમે ખોલી નાખ્યા અને વાપર્યા પછી તમારી તકલીફ મટી જાય, પછી એ ટીપાને ડિસ્કાર્ડ કરી દેવા જરૂરી છે. એના એ ટીપા તમે સંભાળીને તમે એવું માનો તમે ફ્રીઝમાં મૂક્યા એટલે સારા જ રહ્યા અને પછી ફરી તકલીફ પડે તો એના એ ટીપા વાપરો, એ પણ ખોટી વસ્તુ છે. એનાથી પણ ઘણીવાર પેશન્ટને ફાયદો થવાની બદલે નુકસાન થવાની શક્યતા છે. ટૂંકમાં એવું છે કે જ્યારે પણ તમને પ્રોબ્લેમ થાય ત્યારે જાતે ને જાતે ઘરમાં પડેલી દવાઓનો ઉપયોગ ના કરો, ડૉક્ટરને બતાવીને જ પછી દવા કરો. ઘણા તબક્કે એવું પણ મેં જોયું છે, ઘણા લોકો ઓનલાઈન હવે બહુ વધી ગયું છે ગૂગલનું જ્ઞાન બધા પાસે, એને લીધે એવું પણ જોયું છે કે લોકો પોતાની રીતે જ દવાઓ કરે છે. મારા પાસે ઘણીવાર પેશન્ટો આવે છે, આંખમાં ઘી નાખીએ, આંખમાં મધ નાખીએ, એવા એવા સવાલો આવે છે, બરાબર. એ જાતે કરીને આવી ખોટી પદ્ધતિથી આંખોનું
નુકસાન ના કરો, અમે આ કારણે આંખો જતી રહેલી પણ જોયેલી છે નાની ઉંમરમાં. એટલે સૌથી અગત્યની સૂચના એ જ છે કે ડૉક્ટરને બતાવ્યા વગર જાતે ને જાતે આંખની દવા ના કરો. આંખ શરીરનું એક બહુ જ બહુ જ બહુ જ મહત્ત્વનું અંગ છે. એક મિનિટ માટે તમારી બંને આંખો બંધ કરીને જુઓ, આખી દુનિયા અંધકારરૂપ થઈ જશે. અને એ આંખને તમે એટલી જ જાળવો તો જ એ આંખ તમને જિંદગી આખી સાથ આપશે. મારું માનવું છે કે આ માહિતી તમને ખરેખર ઉપયોગી થશે. અને જો તમને એવું લાગે કે આ તમને ગમ્યું છે અને બધાને જાણ કરવા જેવું છે, તો તમારા ગ્રુપમાં, તમારા ફેમિલીમાં તમે આ વિડીયો શેર કરી શકો છો, જેથી વધારે ને વધારે લોકો આ વસ્તુ વિશે માહિતગાર થાય અને સંભાળ રાખે.